સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની એન્ટ્રી, આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી. તલોદ નગરપાલિકામાં પટેલ રોનકભાઈએ 6 નંબર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ ભરી અસંખ્ય કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી મામલતદાર કચેરી પહોંચી પોતાનું ફોર્મ આપ્યું. આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી મામલતદાર અગરસિંહ ચૌહાણને પોતાનું ફોર્મ આપ્યું. આમ આદમી પાર્ટી ઉમેદવારે પટેલ રોનકભાઈએ તલોદ નગરજનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની ખાતરી આપી નગરપાલિકાને ભ્રષ્ટાચાર બહાર પાડી તલોદ નગરને વિકાસ પંથે લઈ જઈશ તેવી ખાતરી આપી હતી. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. મારું નામ રોનક અજીતભાઈ પટેલ છે. મેં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરી છે આમ આદમી પાર્ટીમાંથી. મારી આ જે ઉમેદવારી છે એ આમ આદમી પાર્ટીમાંથી છે અને જે આજે કરન્ટલી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે નગરપાલિકાની અંદર, એ ભ્રષ્ટાચાર રોકવા અને સુવળ વહીવટ આપવા માટે, ટ્રાન્સપરન્ટ વહીવટ આપવા માટે હું આ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું. અને હું ચૂંટાઈશ તો હું આની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ બંધ કરાવીશ અને એને બહાર પાડીશ. અને જેમ કેજરીવાલજી સડિંગ 3 વાર દિલ્હીમાં ચૂંટાઈને આવ્યા, એમના વહીવટના લીધે જેમને શિક્ષણ, એજ્યુકેશન અને ઘણું બધું સારું કામ કર્યું પ્રજાલક્ષી, એ લક્ષી કામ કરવા માટે હું આ પાર્ટીમાં જોડાઈ અને આ નગરપાલિકામાં હું ચૂંટાઈ અને લોકોને ન્યાય અપાવી શકું ને આ જે ફંડ સરકારમાંથી આવે છે એનો તંદુરસ્ત ઉપયોગ થાય અને સારામાં સારી રીતે કામ થાય, લોકોના દરેક સવાલોનો પ્રશ્નનો ઉકેલ આવે, એટલે લોકોની સર્વિસીસ સારામાં સારી મળે એ રીતે મારો પ્રયત્ન રહેશે. અને આજે મારી સાથે બધા મારા કાર્યકરો અને પાર્ટીના બધા હોદ્દેદારો આ પદ આજે ઉમેદવારીપત્ર ભરવા અમે અહીંયા મામલતદાર ઓફિસમાં આવ્યા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય કિસાન, જય જવાન.